ना प्रकारो करणो संकरना पहलो प्रकार यहाँ संकरण में धातु आयन चाहिए तो के धातु आयन साथे तो चार लिगेंड जोड़े लाओ चार लिगेंड जोड़ाई लाओ चार लिगेंड जोड़ाइला हो तो sp3 संकरण जो धातु है साथे चार लिगेंड जोड़ाइला हो तो इमान पहलो प्रकार के sp3 इमान धातु है नी एक फॉरेस धातु आयन में एक फोर एस अने त्रण फोर पी कक्षक समतुल्य बने एटले के मिश्रण कक्षक समतुल्य बने अने चार sp3 संकृत कक्षक रचाय छे चलो आपणे जोईए के ज्यारे संकीर्णनी अंदर जो sp3 प्रकारनुं संकरण होय तो इमां जे धातु आयन छे एनी एक फोरेस कक्षक अने त्रण फोरपी कक्षक एक समतुल्य बनी जाय अने एनी अंदर चार लिगेंडना इलेक्ट्रॉनमां मिश्रित थई अने आ चार sp3 समतुल्य कक्षक साथे मिश्रित थई अने एनी भौमितिक रचना केवी बने के समचतुष्फलकीय अने तेमनी भौमितिक रचना सम चतुष फलकीय बने तो आनी अंदर सम चतुष फलकीय रचना बने હવે બીજો પ્રકાર છે ચાર લિગેન્ડ માટે BSP2 સંકરણ ચાલો BSP2 સંકરણ જે રચાય એમાં જોવાનું તો કે ધાતુ આયન આજે BSP2 સંકરણમાં ધાતુ આયન જે હોય એની કઈ કક્ષક લેવાની આપણને ખ્યાલ છે કે અંદરની 3D પેલા 3D આવે બી એક 3D ચાલો કેટલી આવી કે 3D એક 4S અને 2 4P કક્ષકો પુનઃ મિશ્રણ થાય એટલે સમતુલ્ય બને સમતુલ્ય બની BSP2 સંકૃત કક્ષકો રચે છે સંકૃત કક્ષક એટલે કે મિશ્રણ થઈ જાય એટલે ચારે ચાર કક્ષકની શક્તિ એટલે કે ઉર્જા અને આકાર બધા જ સમાન થઈ જાય એને આપણે સંકૃત કક્ષક કહેવાય.
એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે સંકૃત અક્ષરની યાદ ક્યાં થાય કે કોઈ એક યાદવાયની છે એની જુદી જુદી કક્ષા હોય જેમ કે એક 3D કક્ષા એક 4S કક્ષા અને બે 4P કક્ષા એનું સંમિશ્રણ થાય અને સમાન ઊર્જાવાળી સમાન આકારવાળી એટલે કે સમતુલ્ય બની જાય તો આવી ચારેય કક્ષકનું નામ પડે DSP2 સંકૃત કક્ષકો અને આ ચાર સંકૃત કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન ઉગમનો સ્વીકાર કરે અને બંધિત થાય સવર્ગ બંધિત થાય એટલે DSP2 સંકરણ રચાય તો એની જે ભૌમિતિક રચના છે એ સમતલ્ય સમચોરસ બને અને તેની ભૌમિતિક રચના સમતલ્ય સમચોરસ બને એટલે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય જો સમકરણ SP3 હોય તો એની ભૌમિતિક રચના કેવી હોય તો કે સમચતુષ્ફલક હોય જો સંકીર્ણમાં સમકરણ DSP2 હોય તો એની ભૌમિતિક રચના કેવી હોય તો કે સમતલ્ય સમચોરસ એટલે ફક્ત ચાર લિગેન્ડ જોડેલા હોય તો એમાં બે પ્રકારના સમકરણ એક SP3 અને બીજું DSP2 એટલે SP3 અને DSP2 સમકરણ શેમાં જોવા મળે તો કે ધાતુ આયન હોય એની સાથે ચાર લિગેન્ડ સવર્ગબંધથી જોડાયેલા હોય એટલે કે ચાર સવર્ગાંક એટલે આપણે આવી ગયું કે જેટલા લિગેન્ડ ઇલેક્ટ્રોન ઉગમાં આપી સવર્ગબંધથી જોડાય એની સંખ્યાને ધાતુનો સવર્ગાંક કહે છે જો ચાર સવર્ગાંક તો SP3 અથવા DSP2 સંકરણ હોય અને છ સવર્ગાંક એટલે કે છ લિગેન્ડ તો એની અંદર બે પ્રકારના સંકરણ હવે બીજો ભાગ છે કે ધાતુ આયન સાથે છ લિગેન્ડ જોડાયેલા હોય તો ચાલો હવે આપણે જોઈએ કે છ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે હવે બીજો ભાગ અહીંયા ચાર ને બદલે છ કૌંસમાં કહેવાય સવર્ગ આમ છ હોય ત્યારે સવર્ગાંક છ હોય ત્યારે એમાં સંકરણ પેલું D2SP3 સંકરણ તો D2SP3 સંકરણ તો સામાન્ય રીતે કેમાં જોવા મળે કે ધાતુ આયન સાથે છ લિગેન્ડ એટલે કે ધાતુ આયનનો સવર્ગાંક છ હોય ધાતુ આયનનો સવર્ગાંક છ આ જો છ સવર્ગાંક હોય તો એમાં બે પ્રકારના સંકરણ હોય કાં તો D2SP3 સંકરણ થાય કાં તો SP3 D2 થાય ઈ શા માટે થાય પછીનો નિયમ આવશે તો પહેલા D2SP3 સંકરણ થવા માટે તેમાં થાય કે ધાતુ આયનની એક એટલે ધાતુ આયનની બે 3D કક્ષા એક 4S કક્ષા
અને 3 4p એમાં 4px 4py અને 4pz એટલે આપણે જોઈએ કે d2sp3 સમીકરણ માટે સંકીર્ણમાં રહેલા ધાતુઓ એની કોઈ બે 3d કક્ષક બે 3d એટલે કે અંદરની 3d કક્ષકો એક 4s કક્ષક અને 3 4p 4p માં 4px 4py 4pz કક્ષકો મિશ્રણ થાય તો કક્ષકો મિશ્રણ થાય એટલે થાય તો કે સમતુલ્ય બને બને અને d2sp3 સંકૃત કક્ષકો રચે તો આપણે સામાન્ય રીતે જોઈએ કે ધાતુ આની અંદરની બે 3d કક્ષકો એક 4s કક્ષક અને 3 4p કક્ષકો નું સંમિશ્રણ થાય એટલે સમાન ઊર્જાવાળી સમાન આકારવાળી કક્ષકો એટલે કે સમતુલ્ય કક્ષકો રચે જેને d2sp3 સમકૃત કક્ષકો બનાવે એટલે સમતુલ્ય બની જાય એટલે એનું નામ કહ્યું સમકૃત કક્ષક અને આ સમકૃત કક્ષકની અંદર 6 લિગેન્ડના ઇલેક્ટ્રોનમાં મિશ્રિત થાય અને સમકર્ણ રચાય તો એની રચના હંમેશા અષ્ટફળકીય છે જેની ભૌમિતિક રચના અષ્ટફળકીય બને એટલે આ જોજો જો 6 લિંગે એટલે કે 6 સ્વરાંતવાળો સંકીર્ણ હોય એમાં સંકરણ d2sp3 હોય અથવા sp3d2 જો d2sp3 સંકરણ હોય તો અંદરની બે 3d કક્ષકો એક 4s કક્ષક અને 3 4p 4px 4py અને 4pz એ સમતુલ્ય સમિશ્રણ સમાન આકાર સમાન ઊર્જા બને એટલે સમતુલ્ય એનું નામ પડ્યું d2sp3 સમકૃત કક્ષક એ સમકૃત કક્ષકની અંદર 6 લિગેન્ડ હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થાય સવયબંધી બંધિત બની અને એ પ્રકાર સંકરણ રચાય જેને d2sp3 સંકરણ જેની ભૌમિતિક રચના અષ્ટફળકીય બને છે હવે બીજો એનો જ પ્રકાર છે કે હવે 12મી 3d કક્ષક તો આ જે બને એને આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય એટલે કે નીચું ભ્રમ સંકીર્ણ અંદરની 3d કક્ષક છે ખાસ જોજો ખાસ તમને કહુશો કે અંદરની 3d કક્ષક પર એવા સંકીર્ણને શું બોલાય તો કે આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા નીચા ભ્રમણ સંકીર્ણ અને હવે આપણે જોઈએ કે બાહ્ય એનો બીજો પ્રકાર બીજો પ્રકાર હવે આપણે જોઈએ કે sp3d2 એનો બીજો પ્રકાર sp3d2 સમકરણ તો આની અંદર હવે sp3d2 એટલે બાહ્ય ભાગની અંદર બે કક્ષક
बार ना भाग नहीं कोण निकल से भाग है अठे अन नाम पेड़ बाह्य कक्षीय संकीर्ण अथवा उच्च भ्रमण संकीर्ण। तो सामान्य रीते अंदर ने त्रिनी कक्षक आए तो अला के आंतरिक कक्षक के संकीर्ण अथवा अहीं नीचा भ्रमण संकीर्ण। अहीं बाहरी नी कक्षक नो उपयोग थाय एटले एने बाह्य कक्षक के संकीर्ण अथवा उच्च भ्रमण संकीर्ण कहे। तो आनी अंदर अवा संकीर्ण होय एमां धातु अहींनी कई कई कक्षक भाग लीधो तो के पहला एस छे એટલે એનું નામ છે ફોરેસ પછી પી છે એટલે 4p માં 4px 4py 4pz એટલે 3 4p હવે બે ડી કક્ષકો સમસમ થઈ સમાન આકારવાળી સમાન ઊર્જાવાળી એટલે કે સમતુલ્ય બને એક શબ્દ છે કહેજો કે જો સમાન આકાર અને સમાન ઊર્જા એનાથી જે કક્ષક બને એ બધી સમતુલ્ય બને સમાન ઊર્જાવાળી બને સમાન આકારવાળી બને એને સમતુલ્ય શબ્દ વપરાય। તો આની અંદર છ કક્ષકો સમતુલ્ય બને તો એનું નામ કહ્યું SG3D2 સમતુલ્ય કક્ષક અને એની અંદર 6 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ મિશ્રિત થઈ અને અષ્ટફલકીય સંકીર્ણની રચના બનાવી અને DSP3D2 સંકરણ રચે। તો આપણે સમજીએ કે અહીંયા હું કરવાનો ચાલો બોલો અહીંયા હું લેવાનો બોલો અહીંયા ધાતુ આયની કઈ કક્ષક તો કે ફોરેસ કક્ષક કેટલી તો કે 1 છે એટલે 1 ફોરેસ કેટલી પી કક્ષક તો કે 3 પી કક્ષક 3 4 પી એમાં કઈ કઈ લેવાની તો કે 4 પી એક્સ 4 પી વાય 4 પી ઝેડ અને બાકીની કેટલી હોય છે કે 2 તો બાહ્ય 3d એને બદલાય બાહ્ય 2 4d કક્ષકો મુદા હે સમમિશ્રણ થાય સમાન ઊર્જાવાળી બને સમાન આકારવાળી બને એને આપણે હું શબ્દ વાપરીએ તો કે સમતુલ્ય એટલે કક્ષકો સમતુલ્ય બની SP3D2 સમકૃત કક્ષકો રચે છે। ચાલો આગળ જોઈએ તો એ જ પ્રમાણે અહીંયા બાહ્ય 3D કક્ષક છે એટલે આપણે અહીંયા બાહ્ય કક્ષકને સમકીર્ણ અથવા બહારના ભાગની ડી કક્ષક છે એટલે એનું ભ્રમણ ઊંચું હોય એટલે ઊંચા ભ્રમણ સમકીર્ણ કહેવાય। હવે આ SP3 સમકૃત કક્ષકમાં 6 લિગેન્ડ છે 6 લિગેન્ડના કેટલા 6 ઇલેક્ટ્રોનમાં મિશ્રિત થાય અને અષ્ટફલકની રચના જણાવતું સમકીર્ણ બનાવે તો એને આપણે SP3D2 સમકરણ કહે છે જેની ભૌમિતિક જાણી રચના ભૌમિતિક રચના કેવી કોણ છે કે પહેલાની જેમ જ અષ્ટફલકીય બને છે।
तो अपने पहला सम करना कई कई जाते नी कई कक्षा समश्रण था अने समतुल्य बने एनु नाम संकृत कक्षा थे अने संकृत कक्षा को कार्य हो तो के लिगेंड पासे इलेक्ट्रॉन युग्म मिश्रित था अने हमेशा संकीर्ण रचे तो आ प्रकार ना समकरण तरह सम बने समतुल्य એટલે આપણે જોયું પેલા કે ધાતુ સાથે ચાર લિગેન્ડ તેનો સરનામ કઈ ચાર તેના બે પ્રકાર એક પહેલો પ્રકાર હતો એસપી થ્રી સંકર અને બીજો પ્રકાર હતો ડીએસપી ટુ સંકર એસપી થ્રી સંકર હોય ત્યારે એમસીક્યુ પૂછ્યા તમે તેની રચના કેવી દર્શાવવાની તો સમ ચતુષ્કોણ અને જો ડીએસપી ટુ સમકરણ હોય તો એનો એમસીક્યુ પૂછે તો એની રચના કેવી હોય તો કે સમતલ્ય સમચોરસ હવે એનો બીજો પ્રકાર છે કે જ્યારે ધાતુ સાથે છ લિગેન્ડ એટલે કે છ સર્વગાંગ બને ત્યારે એમાં બે પ્રકારના સમકરણ જોઈએ પહેલો સમકરણ કેવો હતો તો કે અંદરની 3D પણ આ D2SP3 લખવાનું D2SP3 સમકરણ અંદરની 3D કક્ષક છે એટલે એનું નામ કહ્યું આંતરિક કક્ષકય સમકરણ આવા 3D ના ઇલેક્ટ્રોનનું ભ્રમણ નીચું હોય એટલે એને નીચા ભ્રમણ સંકીર્ણ પણ કહેવાય એવી જ રીતના એનો બીજો પ્રકાર છે SP3 D2 સમકરણ એમાં હું જોયો તો કે 12મી 3D કક્ષક છે 12મી 3D કક્ષક એમ એટલે નામ પડી ગયું બાહ્ય કક્ષકય સંકીર્ણ અથવા 12મી 3D કક્ષક હોય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય એવા ઇલેક્ટ્રોનનું ભ્રમણ ઊંચું હોય એને કારણે ઊંચા ભ્રમણ સંકીર્ણ કહેવાય તો એના માટે આપણે કઈ કઈ કક્ષકનું મિશ્રણ થાય તો એમાં આપણે એક 4s 2 એટલે કે એક 4s 3 4p 4px 4py અને 4pz અને બે બાહ્ય 4d કક્ષકનું સમમિશ્રણ થઈ સમતુલ્ય બને અને sp3d2 સંકૃત કક્ષકો રચે જેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોનનો મિશ્રણ એને કારણે sp3d2 સંકરણ કહેવાય જેને બાહ્ય કક્ષકય સંકીર્ણ અથવા ઊંચા ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખાય એટલે આપણે સવર્ગ સંયોજનના બંધનનો સિદ્ધાંત દ્વારા સમકરણની રચના કેવી રીતના કરવી એની આપણે હવે બધી માહિતી આપીએ છીએ પહેલા બધી માહિતી ખબર હોવી જોઈએ પરીક્ષામાં તમને SP3 સમકરણ પૂછે અથવા DSP2 સમકરણ પૂછે એ બે ગોળની અંદર પૂછાય જ્યારે SP3D2 અથવા D2SP3 એ ત્રણ ગોળની અંદર પૂછે હવે આપણે જોઈએ કે ધાતુ આવી છે તો સંકીર્ણ સામાન્ય રીતે સવર્ગ સંયોજન સવર્ગ સંયોજનો મોટા ભાગે સંક્રાંતિ તત્વોમાંથી બને છે કારણ કે સંક્રાંતિ તત્વ માટે સંકીર્ણ બનવા માટે એની અંદર કક્ષક ખાલી હોય ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી શકે અને એની સપ્રતિ શક્તિ હોય એટલે કે સવર્ગ સંયોજનો શેમાંથી બને એટલે સંક્રાંતિ તત્વોમાંથી બને
तो ये संक्रांति तत्व ये आपने सामान्य ना कौन जो ये तत्व क्या क्या है तो के पेरू स्कैंडिनेविया तो स्कैंडिनेविया इनो परमाणु क्रमांक छह बराबर एक से चालू है तो इन इलेक्ट्रॉन रचना एक आर्गोन अटार 3d 2 4s 1 એટલે 18 ને 2 20 20 ને 1 21 ને 21 થઈ ગયો હવે સ્કેનેડિયમ પછી ટિટેનિયમ તો ટિટેનિયમ પહેલા સંક્રાંતિ તત્વ અને એની ઇલેક્ટ્રોન રચના કેવી છે એની સમજૂતી આપણે तो के टिटेनियम तो एना परमाणु क्रमांक तो के 22 तो 22 छे तेमा 3d ईमा 2 અને બાહ્ય કક્ષકમાં પાછા 2 એમ ખબર ન પડતી હોય તો અહીંયા કેટલા છે 21 લા 21 સંખ્યા અહીંયા કેટલા છે 22 અને 22 સંખ્યા એટલે આમ ખબર ન પડતી હોય તો આના ઉપર તમે લખી શકો કેનેડિયમ ટિટેનિયમ વેનેડિયમ તો વેનેડિયમ વેનેડિયમ છે તો આર્ગોન એ પૂર્ણ થઈ જાય ચાલો વેનેડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો તો 22 પછી 23 ચાલો હવે તો નામ લખો આર્ગોન ના આર્ગો 3D ના 3D 4S ના 4S બરાબર હવે આ જે છે ને આની અંદર તો કે 4S માં પહેલા ભરે એટલે 4S માં બે ભરે પછી 3D 4S અને 3D કારણ કે પહેલા ઇલેક્ટ્રોન 4S માં જાય પછી 3D માં ત્યાર પછી ક્રોમિયમ तो क्रोमियम इनो परमाणु क्रमांक 24 24 એટલે આર્ગોન 3d 4s 4s માં પહેલા બે ભરાઈ જાય ત્યાર પછી 3d માં એટલે આ જે પાક લખ્યો હતો ભાઈ એની અંદર 4s ની અંદર 21 માંથી પહેલા આર્ગોન નો 18 પૂર્ણ થઈ ગયો 18 પછી કેટલા આવી ગયા 3 તો આની અંદર 4s માં બે ભરાય પછી એક 3d એટલે આની અંદર આપણે જોયું 4s માં પહેલા બે ભરાય પછી એક 3d માં આમાં 22 છે એટલે 4s માં પહેલા બે ભરાય પછી આની અંદર બે ભરાય હવે ક્રોમિયમ કેવી રીતના મેંગેનીઝ એનો પરમાણુ ક્રમાંક તો કે 25 છે એટલે આ જે છે ને બે એસ ના આ પાછળ છે ડી માં અથવા પણ કે એસ માં બે એસ માં બે એસ માં બે એસ માં બે એસ માં ડી માં તો એક ડી માં બે ડી માં 3 ડી માં 4 બાય ડી માં 5 તો આર બોન 4s 2 3d 5 એવી રીતના આયર્ન મેંગેનીઝ પછી આયર્ન આવે આયર્નનો પરમાણુ ક્રમાંક 26 તો આયર્ન 26 એટલે આયર્ન તો એને મંત્રીએ 3d 4s ચાલો તમને કાંઈ ન આવડતું આ 26 એટલે આટલો ઇલેક્ટ્રોન છે એસનો આટલો ઇલેક્ટ્રોન છે
নিনু রেস পাম্পে নিনা ছ আয়ার না পছি কোবার তো কোবার ধাতু এনো পরমাণু ক্রমাঙ্ক কেন্দ্র তো কে 47 চলো আকেনো ইলেকট্রন এস আকেনো ইলেকট্রন ডি એટલે તમને ઘણી વખત ઠોઠિયા બની આવી હોય ઠોઠિયા એને 27 કે રીતે લખવું કે ના ઓળખો હોય તો પેલા કોરેશન બે હવે ડીના કેટલા હોય તો 7 આ એસમાં આ બધા એસમાં હોય પાછળના બધા ડીમાં કોબાલ પછી નિકલ ચાલો નિકલ મજો નિકલ નો પરમાણુ ક્રમાંક કેટલો 57 પછી 28 નિકલ ની અંદર જો પેલા એસ માં 2 ડી માં 8 એટલે આપણને ખબર પડી ગઈ કે કોલેજ માં પહેલા ભરાય પછી વૈધા બધા સમાન જાય ડી માં હવે આપણે કપ્પા તો કોપર જેડેન 29 કોપર એમાં આર્ગોન 4s માં કેટલા બનાય 2 3d માં કેટલા 9 હવે જીંક છેલ્લું નો જેડ બરોબર 30 તેમાં પહેલા આર્ગોન માં 2 4s અને 3d 10 તો સામાન્ય રીતે હવે આ બધા સંક્રાંતિ તત્વો આ એની ઇલેક્ટ્રોન રચના આપણે ખબર હોવી જોઈએ તો કે સંક્રાંતિ તત્વ માંથી સંકિરણ સંયોજન બનતા હોય એટલે પહેલા આપણે સંક્રાંતિ તત્વની ઇલેક્ટ્રોન રચના ખબર હોય પહેલા આપણે સંક્રાંતિ તત્વ ક્યાં છે તો આ બધે સંક્રાંતિ જો સામાન્ય રીતે ક્રોમિયમનું સંકિર્ણ હોય મેંગેનીઝનું હોય હવે શેમાંથી સંકિર્ણ મોટા ભાગના બનતા હોય ક્રોમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ સીયુ આટલામાંથી મોટા ભાગના સંકિર્ણ સંયોજન બનતા હોય છે પછી તમને ફરી પાછું રિવાઇઝ કરી દો કે સંક્રાંતિ તત્વ ક્યાં ક્યાં છે ચાલો બોલો સંક્રાંતિ તત્વ આપણે પેલા સંક્રાંતિ તત્વ કોને કહેવાય ખબર છે નથી તો કે જે તત્વની અંદર ડી કક્ષકનો સમાવેશ થયો ઈ કક્ષક ડી કક્ષક જેમાં ડી કક્ષકની શરૂઆત થાય ઈ તત્વને સંક્રાંતિ તત્વ પછી બીજું ડી કક્ષક પૂર્ણ ભરાયેલું હોય તો એને સંક્રાંતિ તત્વ ન કહેવાય જે તત્વની ડી કક્ષક એટલે ડી કક્ષક કેટલી હોય હાલો ડી કક્ષક કેટલી હોય તો કે 5 એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો કે 2 તો 5 ડી કક્ષકમાં કુલ કેટલા તો કે 10 જેમાં 10 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય તો એ તત્વને સંક્રાંતિ તત્વ ન કહેવાય જે તત્વની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ કહેવાય આ અપૂર્ણ છે એટલે આને સંક્રાંતિ તત્વ કહેવાય પણ જીવ છે એમાં 3D માં 10 10 ઇલેક્ટ્રોન છે એટલે એ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતો નથી સામાન્ય રીતે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી જે તત્વની ડી કક્ષક એટલે બે આખ્યાન તમે જો જે તત્વમાં
deconstruct electron 3 अपूर्ण એટલે ઇલેક્ટ્રોન છે e a થી ન સુધી અપૂર્ણ ભરાયેલું તેને જ સંક્રાંતિ તત્વ કહે છે એટલે સંક્રાંતિ તત્વ એમાં Zn માં 3d 10 હોવાથી સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી તત્વ ગણવામાં આવતું નથી જો સંક્રાંતિ તત્વની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ એટલે 1 થી 9 સુધી ભરાયેલા હોય તો એને આપણે એના ગુણધર્મ સંક્રાંતિ તત્વ કહેવાય પણ જેની ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો એને સંક્રાંતિ તત્વ ન ગણાય કારણ કે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય એટલે એની રચના સ્થાયી બની જાય રચના સ્થાયી બને એટલે એના ઇલેક્ટ્રોન છે એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકે નહીં એટલે સંક્રાંતિ ન થાય સંક્રાંતિ એટલે નીચીની કક્ષકમાંથી ઊંચીની કક્ષકમાં પ્રવેશે અને ફરી પાછી નીચીની કક્ષકમાં જાય એને સંક્રાંતિ અવસ્થા કહેવાય જેના બધા જ ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય તો એમાં સંક્રાંતિ જોવા મળતી નથી એટલે આને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી તો સામાન્ય રીતે આપણે સંકીર્ણની અંદર એટલા તત્વોની નોંધ કરી લેજો આટલા તત્વો આપણે સંકીર્ણમાં ઉપયોગી થશે તો ચાલો હવે સબળ સંયોજન શેમાંથી બને તો કે સંક્રાંતિ તત્વમાંથી કારણ કે સંક્રાંતિ તત્વની અંદર ડી કક્ષક એક એસ કક્ષક અને પી કક્ષક અથવા અંદરની થ્રીડી અથવા બહારની થ્રીડી કક્ષકનો ઉપયોગ કરી અને લિગેન્ડમાં ઇલેક્ટ્રોનમાં ગોઠવે અને સ્થાયી સંપૂર્ણ બનાવે એટલે સંક્રાંતિ તત્વોમાંથી જ મોટાભાગના સબળ સંયોજન બને છે તો સવર્ગ સંયોજન સંક્રાંતિ તત્વમાંથી જ બનતા હોય છે તો આપણે કયા સંક્રાંતિ તત્વ તો નોંધી લેજો નોન કે ક્રોમિયમ એનો 26 આર્ગોન 3d4 4s2 હવે ક્રોમિયમની અંદર એને સ્થાયી અવસ્થા ક્રોમિયમ પ્લસ 3 તો પહેલા 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય 2 ઇલેક્ટ્રોન 4s માંથી અને 3d માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે સિયાની અવસ્થા બને +3 એટલે અહીંયા થાય 3d3 4s0 એટલે આપણને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના
અને એની સ્થાયી અવસ્થા કઈ તો કે ક્રોમિયમ પ્લસ 3 તો ક્રોમિયમ પ્લસ 3 કેવી રીતે બને તો કે પોરેસમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય અને 3D માંથી એક કે કારણ કે પહેલા પોરેસમાંથી દૂર થાય ત્યાર પછી D માંથી દૂર થાય તો આની અંદર ડી કેટલી કક્ષક તો એને ચોખ્ખા વડે દર્શાવે એનું નિરૂપણ કરવાનું કે 3D એમાં 1 2 3 4 1 2 3 4 5 એક પોરેસ અને છેલ્લે 3 4 પી પોરેસ અને 4 પી હવે 3D ની અંદર 3 ઇલેક્ટ્રોન છે આ 3 ઇલેક્ટ્રોન પૂરી દીધા પોરેસમાં 0 4પીમાં પણ 0 એટલે આ રચના તમને આવડવું જોઈએ શિયર પ્લસ 3ની રચના દોરો આ રચના તમને ખબર હોવી જોઈએ કે ક્રોમિયમમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે આમાં 4 હતા 2 પોરેસમાં થઈ ગયા ને 3 ઇલેક્ટ્રોન થઈ ગયા ત્યારે સીઆરની ઓક્સિડેશન અવસ્થા સીઆર પ્લસ 3 બને છે તો આની અંદર આપણે સંકીર્ણ બનવા માટે રચના સમજવી જરૂરી બીજું મેંગેનીઝ એનો પરમાણુ ક્રમાંક 25 આપણે આગળ જોયું તો એની પહેલા રચના ઇલેક્ટ્રોન રચના એમાં 3D5 4S2 તો આની ઇલેક્ટ્રોન રચનામાં Mn+2 Mn+2 કરવા હોય તો પહેલા S માંથી બે વહી જાય નામાંથી એક કઈ બની જાય બે વહી જાય એટલે +2 બની જાય એટલે એની ઇલેક્ટ્રોન રચના 3D5 4S0 કારણ કે Mn ની છેલ્લી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન બે દૂર થાય ત્યારે Mn છે Mn+2 બને Mn+2 માટે આપણે રચના કરવી કે D ની 5 સમાન ઊર્જા હોય 3D5 4S0 4S0 4P0 3D5 છે એટલે પહેલા એક એક ઇલેક્ટ્રોન ઉતા પર આવી જાય 4S0 4P0 છે એટલે Mn ની આ રચના તમને દોરતા આવડવી જોઈએ ચાલો D2SP3 અને D2 DS DST2 અને D2SP3 સંકરણની રચના કેવી હોય બીજું સંક્રાંતિ તત્વ કોને કહે છે એમાં શિયાર એમની શિયાર પ્લસ 3 એમએન પ્લસ 2 ની રચના દોરો 3 જૂ દ્રાવક મિશ્રણ સમ ઘટકોના